હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? મજામાં તો હસો ને, કેરીની સીઝન છે, રોજ આમરસ ખાઓ છો તો મજા જ મજા છે. ચલો ઠીક છે, ખાવાનું પીવાનું તો એક બાજુ રહ્યું, રમવાનું બી કરું, જે ખાધું એ પચાવવાનું, પણ એની જોડે જોડે આપણે ભણવાનું બી કરું. આપણે ઘરે બીજા વિષયની સાથે ભણતા ભણતા હું તમને દરરોજ કહું છું, જયારે પણ હું વિડીયો બનાવું છું ત્યારે કહું છું કે આપણે એક્સ્ટ્રા સ્ટડી પણ કરવાની હોય છે, ડ્રોઈંગ, ક્રાફ્ટ, એનાથી માઇન્ડ ડેવલપ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બનાવીશું પેપરની ડોલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે કઈ બી વસ્તુ બનાવીશું એના માટે તમને જોઈએ A4 સાઇઝનું પેપર જોઈએ, જેનામાંથી આપણે કટ કરીશું, ગ્લુ જોઈએ, કાતર જોઈશે, એક પ્લેટ જોઈશે. પ્લેટ એટલા માટે જોઈએ કારણ કે તમે લોકો પરિકરનું બરાબર ઇસ્તેમાલ નથી કરી શકતા, તો આપણે પ્લેટથી કે કોઈ બી ઢક્કનથી કે ડબ્બાના ઢક્કનથી તમે આવી રીતે આકાર બનાવી શકો છો અને કટિંગ કરી શકો છો. ઓકે, તમારે આવી રીતે એના પર આમ ડ્રો કરી દેવાનું અને આ બની ગયું આપણું રાઉન્ડ સર્કલ. જુઓ, રાઉન્ડ તૈયાર ને. અને બીજું જોઈએ એમના ઉપર પેઇન્ટિંગ કરવા માટે આપણે સ્કેચ કલર અને થોડું રંગીન પેપર. મિત્રો, આ જે અમે ડ્રો કર્યું છે પ્લેટથી, આવી રીતે આપણે પ્લેટ મૂકીને આકાર નાખ્યું છે, એ આકારને હવે આપણે કટ કરીશું કાતરથી. એક સાથે કરી છે એટલે આપણને ચાર સર્કલ એક સાથે મળી જશે. જુઓ, ચાર પેપર મળી ગયા. હવે આપણે આ ચાર પેપરમાંથી ડોલ તૈયાર કરીશું. એને સૌથી પહેલા આપણે અહીંયા એક વચ્ચે કટ લેવાનું સેન્ટર, અને પછી આપણે બીજું ફોલ્ડ કરવાનું આવી રીતે. બે ફોલ્ડ થયા પછી આપણે આને આવી રીતે ઊભું રાખવાનું છે. ફરી ફોલ્ડ, પછી બીજો ફોલ્ડ, અને થોડું આમ છૂટું પાડીને આમ ઊભું રાખવાનું. ઓકે, સ્ટાર્ટ. બસ આવી રીતે આ પણ રેડી. હવે આને પણ ઊભું રાખીએ આપણે આવી રીતે. આ રેડી મિત્રો. હવે આપણે આ પેપરને વચ્ચે આવી રીતે ગ્લુથી ચિપકાડી દઈશું. ઓકે, આની એક ઘડી આમ ગ્લુથી ચિપકાડી દેવાની અને પ્રેસ કરીને એને આમ બંધ કરી દો. પછી ચારે ચારમાં ગ્લુ તૈયાર. જેમાં ના થયું એને મેં ફરીથી ગ્લુ કરું અને સરસ ચિપકાડું, એટલે છૂટું નહીં પડવું જોઈએ. હવે ગ્લુ સુકાઈ જાય ત્યારે એને વચ્ચેથી આવી રીતે આપણે આગળવાળી ઘડીને ખોલીને આમ ચુપ્પી બનાવીને મૂકીશું. આગળવાળી જે ઘડી છે આપણી એને ખોલી ખોલીને આવી રીતે કુપ્પી બનાવીને મૂકીશું. આમ કેપ પણ લાગશે અને આમ કીપ પણ બની જશે આવી રીતે, છે ને? સ્ટેન્ડ થઈ ગઈ. ઓકે મિત્રો, હવે આપણે બનાવીશું એની ચાંચ, આંખ અને પાંખ. આ પેપરની ચકલી પણ છે અને ડીંગલી પણ છે. આ ચકલી ઉડી પણ શકે છે અને ડીંગલી બનીને આમાં હલી પણ શકે છે. સૌથી પહેલા તમે એક રંગીન પેપરને આવી રીતે ફોલ્ડ કરો, પછી આના ઉપર વી આકાર ડ્રો કરો. કેવું? વી આકાર. આવી રીતે વી આકાર ડ્રો કરવાનું એના ઉપર. પછી આ વી ને કટિંગ કરી લેવાનું. કઈ બાજુ? ધ્યાનથી જુઓ, આ જે ઘડી છે એ ઘડી બાજુ અહીંથી પકડીને આપણે આમ વી બનાવવાનું છે. હવે એને કટ કરી લો. આ વી ને આવી રીતે આપણે કટ કરવાનું અને પછી એને
जो आवी रीतनी आ बी रेडी। ओके विद्यार्थी मित्रों, हवे आपणे आवी रीते चौरस पेपर लईशुं। चौरस पेपर ने आवी रीते वच्चेथी फोल्ड कर देवानुं अने पछी कातरना मददथी वच्चेथी कापी नाखवानुं अने आने अहींयाथी आम तमारो मन गमतो आवी रीते आकार आपी देवानो। आ तमारुं दिल आकारनुं कटिंग थई गयुं अने अहींयाथी थोड़ुं आम आवी रीतना हाथनुं आकार कटिंग करवानुं छे। फरीथी बताऊं छुं, आपणे चौरस पेपर ने आवी रीते डबल फोल्ड करो पछी वच्चेथी कापी लेवानुं अने अहींथी कापीने आनो हाथनो शेप आपवानो अने अहीं थोड़ो त्रासो करी देवानो। आ रीते आना हाथ तैयार। विद्यार्थी मित्रों, आपणे थोड़ो आने आम सिंगल फोल्ड करवानो अने एक सरखू कटिंग करी, जुओ एक सरखू कटिंग करी। हवे आने डबल फोल्ड, हजी एक फोल्ड कर लेवानो, हजी एक फोल्ड कर लीधो। हवे आने पकड़ीने आपणे आखू आने गोल गोल कटिंग करवानुं छे। આજી કાપી આવી રીતે ગોળ કટ કરી લેવાના। ઓકે, આવી રીતે આ આપણે એનાથી બનાવીશું આંખ। જો તમે લોકો નાના નાના છો એટલે કટિંગ કરતી વખતે આપણે કાતર કોને આપવાની, મમ્મીને, કારણ કે કાતર તેજ હોય છે ને તમને કપાઈ જાય તો, એટલે તમને મમ્મી જોડે કટિંગ કરાવવાનું। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આને ચકલી ગણો કે ડીંગલી ગણો, હવે આને આપણે ડેકોરેટ કરીશું। આ चकली वाली डींगली छे। ओके, हवे एना पर लगाड़ीशुं आपणे अहींया आँखो, मोड़ू अने पांख, तो एना माटे आपणे ग्लू नो इस्तेमाल करीशुं। ओके, आ बी शेप जो मैं कटिंग करायुं हतुं एनुं कोई भी एक भाग पर आपणे आवी रीते ग्लू लगाड़ीशुं। अने आने अहींया चिपकाड़ दईशुं। जो ठीक है, आंख चिप कर दीशू। पांख बनाव माटे आपणे आने पांखना आई बाजू ग्लू लगाड़वानुं छे अने अहींथी चिपकाड़ी देवानुं। जोए तमारी चकली राणी केवी रीते फरे छे। આની ચાંચ આવી રીતે કટિંગ કરો અને પછી ખોલીને એક ભાગ પર ગ્લુ લગાડો। અને ચાંચ આવી રીતે નીચે સાઈડ લગાવવાની આમ, પછી આંખ બનાવવાની। હવે આના પર લગાવીશું પાંખ। જો આપણી ચકલી રેડી। આપણી ચકલીઓ રેડી।